નમસ્કાર મિત્રો, આજે આપણે એક ખૂબ ઉપયોગી એવી એજ્યુકેશનલ વેબસાઇટ કે જેમાં આપણે આપણા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવા માટે ઓનલાઈન ક્વિઝ બનાવતા શીખીશું. અહીં એ એજ્યુકેશનલ વેબસાઇટનું નામ આપવામાં આવ્યું છે www.goconquer.com/en-us. અહીં આ વેબસાઇટ તમે જોઈ શકો છો, ઉપર સાઇન ઇન, સાઇન અપ ફોર ફ્રી અને મેનુ આપેલ છે. તો પહેલાં તો આપણે આપણું એકાઉન્ટ ક્રિએટ કરવા માટે, આપણું એકાઉન્ટ બનાવવા માટે સાઇન અપ ફોર ફ્રી પર ક્લિક કરીશું. એકાઉન્ટ ક્રિએટ કરવા માટે તમને બે ઓપ્શન આપવામાં આવ્યા છે, સાઇન અપ યુઝિંગ ફેસબુક અને સાઇન અપ યુઝિંગ ગૂગલ. તમારું ફેસબુક એકાઉન્ટ હોય તો તમે ફેસબુક એકાઉન્ટથી પણ અહીં સાઇન ઇન કરી શકો છો, અને ગૂગલથી પણ, એટલે કે ગૂગલમાં જે તમારું એકાઉન્ટ હોય એનાથી પણ તમે સાઇન અપ કરી શકો છો. પણ તે પહેલાં તમારે અહીં ચેકબોક્સ પર ક્લિક કરીને ટર્મ્સ એન્ડ કન્ડિશન વાળું ઓપ્શન સિલેક્ટ કરવું પડશે, અને ત્યારબાદ અહીં હું સાઇન અપ યુઝિંગ ગૂગલ પર ક્લિક કરીશ. અહીં મારા 3 એકાઉન્ટ છે, હું એમાંથી 1 એકાઉન્ટ પસંદ કરીશ. એ એકાઉન્ટના પાસવર્ડ માટે હું મારો પાસવર્ડ એન્ટર કરીશ. અહીં તમે જોઈ શકો કે વેલકમ મેસેજ આવી ગયો છે. હું ગેટ સ્ટાર્ટેડ પર ક્લિક કરીશ. અહીં 3 ઓપ્શન આપવામાં આવ્યા છે, એમાં હું અહીં ટીચ પર ક્લિક કરીશ. અને ટીચ પર ક્લિક કરતા તમે અહીં જુઓ તો પ્રાઇમરી, સેકન્ડરી, થર્ડ લેવલ, પ્રોફેશનલ એક્ઝામ્સ અને અધર આવા ઓપ્શન આપ્યા છે. હું સેકન્ડરી પર ક્લિક કરીશ અને નેક્સ્ટ સ્ટેપ પર ક્લિક કરીશ. હવે અહીં એ પૂછવામાં આવ્યું છે કે પ્લીઝ ટેલ અસ યોર ઇયર એન્ડ ઓન એક્ઝામ લેવલ. તમારું ઇયર મીન્સ હાઉ ઓલ્ડ આર યુ, ઓર ટેલિંગ અસ દિસ લેટ્સ અસ ફાઇન્ડ રિસોર્સિસ એન્ડ ગ્રુપ્સ ડેટ આર રિલેવન્ટ ટુ યુ ટુડે. અહીં હું મારું ક્ષેત્ર અથવા તો મારી એજ પણ લખી શકું. અહીં હું સેકન્ડરી ક્લિક કરીશ. નેક્સ્ટ, અહીં મારે મારા વિષયો પસંદ કરવાના છે. હું અહીં ઇંગ્લિશ અને ઇંગ્લિશ એઝ એન એડિશનલ લેંગ્વેજ પસંદ કરું છું. અહીં એડ અ પ્રોફાઇલ સબ્જેક્ટ, કદાચ તમે સબસિડરી કોઈક સબ્જેક્ટ લેતા હોય તો અહીં તમે સિલેક્ટ કરી શકો. હું અહીં મારો સબ્જેક્ટ, સેકન્ડરી સબ્જેક્ટ લખું છું, હિન્દી. નેક્સ્ટ સ્ટેપ પર ક્લિક કરીશ. અહીં મારું એકાઉન્ટ ક્રિએટ થઈ ગયું છે. ફિનિશ પર ક્લિક કરીશ. અહીં તમે મારું નામ અને પ્રોફેશન જોઈ શકો છો, આશીષ પટેલ, ટીચર, સેકન્ડરી. હવે આપણે આપણી ક્વિઝ ક્રિએટ કરવાની છે, તો અહીં ઓપ્શન ક્રિએટ પર ક્લિક કરીશ. અહીં ડ્રોપ ડાઉન મેનુમાં સ્લાઇડ સેટ, ફ્લેશ કાર્ડ્સ, માઇન્ડ મેપ, નોટ, ક્વિઝ, ફ્લોચાર્ટ અને તમારો પોતાનો કોર્સ પણ અહીં ડિઝાઇન કરી શકો છો. આપણે બીજા બધા ઓપ્શનની વાત, માહિતી ફરી ક્યારેક આપ લઈશું, પણ અહીં આપણે ક્વિઝ વિશે વાત કરીએ. અહીં હું ક્વિઝ પર ક્લિક કરીશ. અહીં ક્વિઝનું નામ આપવાનું છે, અનટાઇટલ્ડ છે મિત્રો, એટલે
અહીં હું મારા ક્વિઝનું નામ આપી દઈશ। અહીં મેં ટાઇટલ આપ્યું છે V3 સિલેક્ટ ધ વર્ડ ઓપોઝિટ ઇન મીનિંગ। અહીં ટેગ્સ આપેલા છે, ક્વિકને ટેગ કરવા માટે હેશટેગનો ઉપયોગ કરીને આપણે અહીં આપણી એક્સરસાઇઝ ટેગ કરી શકીએ। અહીં ડિસ્ક્રિપ્શનમાં તમે કોઈ પણ રીડની, એટલે કે તમે જે એક્સરસાઇઝ ડેવલપ કરી છે એ કયા રીડમાંથી ડેવલપ કરી છે એ અહીં તમે ડિસ્ક્રિપ્શન આપી શકો। જેમ કે મેં અહીં ડિસ્ક્રિપ્શનમાં લખ્યું છે યુનિટ 5 રાની કી વાવ। ઓકે, આ જે માહિતી છે એ ફિલઅપ કર્યા બાદ હું અહીં સેવ બટન પર ક્લિક કરું છું। હવે અહીં એક મેસેજ આવી ગયો, સક્સેસફુલી એડિટેડ। હવે હું ક્વેશ્ચન ઇન્સર્ટ કરું છું। અહીં ઓપ્શન છે, મલ્ટીપલ ચોઇસ જોઈએ છે, ચેકર બોક્સેસ જોઈએ છે, ટ્રુ ઓર ફોલ્સ જોઈએ છે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ વાળી એક્સરસાઇઝ જોઈએ છે, અથવા તો ઇમેજ લેબલ ઇમેજ વાળી એક્સરસાઇઝ જોઈએ છે। આમાંથી હું મલ્ટીપલ ચોઇસ એ ઓપ્શનને પસંદ કરીશ। અહીં ક્વેશ્ચનમાં તમે ઇમેજ પણ અપલોડ કરી શકો છો, પરંતુ આપણે ઇમેજ અપલોડ હમણાં નથી કરતા, માત્ર ક્વેશ્ચન ફીડ કરીએ છીએ અને એના ઓપ્શન ફીડ કરીએ છીએ। અહીં એક વર્ડ આપવામાં આવ્યો છે ઇમેન્સ, એના 4 ઓપ્શન મેં ફીડ કર્યા છે। હવે આમાંથી સાચા ઓપ્શન માટે હું અહીંયા જે જમણી બાજુ કરેક્ટ લખેલ છે એ જે સામે કરેક્ટ હશે એના પર હું ક્લિક કરીશ। ઓકે, ઇમેન્સ એનું ઓપોઝિટ હું સાચો ઓપ્શન અહીંયા ક્લિક કરું છું, લિટલ। હવે હું અહીંયા સેવ પર ક્લિક કરીશ। અહીં તમે જુઓ કે એક્સપ્લેનેશન પણ તમે આપી શકો કે કેમ ઇમેન્સનું ઓપોઝિટ લિટલ થાય છે। સેવ પર ક્લિક કરું છું, એક મલ્ટીપલ ચોઇસ ક્વેશ્ચન અહીં તમે જોઈ શકો છો। હવે આપણે બીજો મલ્ટીપલ ચોઇસ ક્વેશ્ચન ફીટ કરીએ, ઇન્સર્ટ ક્વેશ્ચન। અહીં ફરી પાછું આપણે આપણા ઓપ્શન સિલેક્ટ કરવાના છે, ફરીવાર હું મલ્ટીપલ ચોઇસ પર ક્લિક કરીશ। બીજા ક્વેશ્ચન માટે મેગ્નિફિસન્ટ વર્ડ માટે ઓપોઝિટ મીનિંગ મેં બેડ, બ્યુટિફુલ, અગલી, હેપી મૂક્યા છે। સાચા ઓપ્શનની સામે હું બટન પર ક્લિક કરીશ અને ત્યારબાદ ફરીવાર સેવ કરીશ। ફરીવાર ઇન્સર્ટ ક્વેશ્ચન, મલ્ટીપલ ચોઇસ અને ત્યારબાદ સેવ બટન પર ક્લિક કરીશ। ક્વેશ્ચન સક્સેસફુલી ક્રિએટેડ એન્ડ એડેડ ટુ યોર ક્વિઝ। ફરીવાર ઇન્સર્ટ ક્વેશ્ચન, મલ્ટીપલ ચોઇસ, અહીં ફરીવાર હું મારા ક્વેશ્ચન ફીટ કરું છું। અહીં ચોથા મલ્ટીપલ ચોઇસ ક્વેશ્ચન માટે મેં વર્ડ્સ ફીટ કરી દીધા છે, પ્રિઝર્વ, એના માટેના આન્સર પ્રિવેન્ટ, ડેસ્ટ્રોય, અનકીપ અને ઇમ્પોર્ટ। અહીં હું સાચા ઓપ્શનની સામે ક્લિક કરી દઈશ અને ફરીવાર સેવ બટન પર ક્લિક કરીશ। ક્વેશ્ચન સક્સેસફુલી ક્રિએટેડ એન્ડ એડેડ ટુ યોર ક્વિઝ। અહીં મારા ટોટલ 4 ક્વેશ્ચન ફીટ થયા છે અને એ 4 ક્વેશ્ચન માટેની પણ આપણે ક્વિઝ રાખી શકીએ। આપણે 25 અથવા તો 50 ક્વેશ્ચન પણ અહીં ફીટ કરીને ક્વિઝ બનાવી શકીએ। હવે આપણે આપણી બનાવેલી ક્વિઝને ટ્રાય કરીએ। Give your resource a precise title to help organize your content.
અહીં મેં ઇંગ્લિશ સબ્જેક્ટ પસંદ કર્યો છે અને ઇંગ્લિશ સિવાય પણ કોઈક અન્ય સબ્જેક્ટ તમે રિલેટેડ હોય તો તે અહીંયા એડ કરી શકો. હું અહીંયા સેવ બટન પર ક્લિક કરું છું. મિત્રો અહીં આપણી ક્વિઝ તૈયાર છે. લેટ્સ ચેક આઉટ. ઇમેન્સ, લિટલ, નેક્સ્ટ બટન પર ક્લિક કરી, મેગ્નિફિસન્ટ, બેડ, એક્સલન્ટ, ઇમ્પરફેક્ટ, નેક્સ્ટ, પ્રિઝર્વ, ડેસ્ટ્રોય, નેક્સ્ટ, અહીં સબમિટ ઓલ આન્સર્સ એન્ડ સી યોર રિઝલ્ટ એ બટન પર ક્લિક કરીએ એટલે કેટલા આન્સર સાચા છે એ અહીં ડિસ્પ્લે થશે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે 36 સેકન્ડ્સ 36 સેકન્ડમાં મેં આ ક્વિઝ પૂર્ણ કરી છે અને એવરી ક્વેશ્ચન હેઝ 1 પોઈન્ટ સો 4 આઉટ ઓફ 4 પોઈન્ટ્સ. રિવ્યુ ઓલ આન્સર પણ હોય છે, વ્યૂ પરફોર્મન્સ સ્ટેટ્સ પણ હોય છે, આપણું રિઝલ્ટ આપણે ફેસબુક પર શેર પણ કરી શકીએ છીએ અને રિટ્રાય ક્વિઝ ફરી પાછા ક્વિઝ પણ લઈ શકીએ છીએ. તો મિત્રો આ રીતે આપણે આપણું ક્વિઝ ક્રિએટ કરીને વિદ્યાર્થીઓને આપી શકીએ અને એ રીતે એમને મદદ પણ કરી શકીએ અને આપણે આપણું મૂલ્યાંકન પણ કરી શકીએ. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી જણાવશો અને કોઈ સજેશન હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખશો. અને હા, આ વિડીયોને લાઈક કરવાનું અને શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.